जीएसटी काउंसिल द्वारा टेक्सटाइल उद्योगों पर 5% जीएसटी वधारीने 12% करवानो निर्णय करायो हतो, परंतु लांबी लड़त बाद आखरे जीएसटी काउंसिले आ निर्णयने मौकूफ राख्यो छे। टेक्सटाइल वेपारीओना प्रश्नने वाच आपवा माटे स्थानिक टेक्सटाइल मंत्री दर्शना जरदोश सांसद सी आर पाटिल द्वारा रजूआत कर्या बाद वेपारीओने राहत थता फेडरेशन ऑफ सूरत टेक्सटाइल एसोसिएशन द्वारा तेमनुं सन्मान समारोहनुं आयोजन करायुं हतुं। कार्यक्रममां सी आर पाटिले महत्वना प्रश्न मुकता कह्युं हतुं, टेक्सटाइल उद्योगनी अंदर घणा समयथी उठमणा थई रह्या छे, तेने रोकवा माटेना प्रयासो करवामां आव्या परंतु तेमां सफळता मळी नथी। लेभागु तत्वो थोड़ा दिवस माटे खोटी रीते मकान भाड़े राखे छे, दुकान पण भाड़ेथी लई लई छे, थोड़ा समय माटे विश्वास जीत्या बाद तेओ करोड़ों रूपियानो उठमणो करी रफू चक्कर थई जाय। आ प्रकारनी एक आखी गेंग टेक्सटाइल उद्योगमां सक्रिय छे। लेभागु तत्वोने गेंगने स्थानिक अधिकारीओनो सहकार मळतो होवानुं पण ध्यान आवी रह्युं छे। आगामी दिवसोमां अधिकारीओ सामे लेभागु तत्वो सामे शिक्षात्मक कार्यवाही थाय तेना माटे गृह राज्यमंत्री हर्ष संघवीने रजूआत करवामां आवी। आगामी दिवसोमां आवी गेंगने झड़पी पाडवामां आवशे। राज्यकક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે વેપારીઓ યોગ્ય પ્લેટફોર્મ ઉપર શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરતા આખરે નિર્ણય લેવાયો છે, તેના માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ઉદ્યોગમાં દેશભરમાં અસંગઠિત કામદારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે। વડાપ્રધાન દ્વારા અસંગઠિત કામદારો માટે પોર્ટલ બનાવીને તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી કરીને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ આ અસંગઠિત કામદારોને મળી શકે। સ્વાભાવિકપણે જ્યારે જીએસટી 5% થી વધીને 12% કરવાની વાત આવી ત્યારે ટેક્સટાઇલના વેપારીઓને ચિંતા હતી કે આના કારણે જે લોકો સાડીઓ વેચે છે એની કિંમત વધવાને કારણે સાડી વાપરનાર જે યુઝર્સ છે એની ઉપર ભારણ વધશે અને ભારણને કારણે એમનો ધંધાનો જે ટર્નઓવર છે એ ઓછું થશે, ખરીદી ઓછી થવાને કારણે પ્રોડક્શન પર અસર થશે, પ્રોડક્શનને કારણે એમને જે રોજગારી ઊભી કરી છે એની પર પણ અસર થશે અને એના કારણે જે જીએસટી આવે છે એની પર પણ અસર થશે। અને એટલા માટે બધાએ સંગઠિત થઈને જે રજૂઆત કરવાનું કહ્યું, અમે સુરતના પ્રતિનિધિ હોવાને નાતે દર્શાવેન સાથે અમે ફાઇનાન્સ મિનિસ્ટરને પણ રજૂઆત કરી હતી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પણ ધ્યાને આ વાત મૂકી હતી કે આના કારણે ખૂબ મોટું નુકસાન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થવાની શક્યતા છે અને એમના ઇન્ટરફિયરને કારણે આ ઝડપથી આનો નિર્ણય આવ્યો છે અને ટેક્સટાઇલના વેપારીઓને જે અનુકૂળતા હતી, જે એમની માંગણી હતી એ 100% સંતોષાઈ છે, એના માટે અમે ટેક્સટાઇલના વેપારીઓને અભિનંદન આપીએ છીએ। ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાનો ઉઠમણો કેટલાક લોકો કરતા હોય છે, કોઈ વેપારીને નુકસાન થાય અને નુકસાનને કારણે કદાચ એ જે પરિસ્થિતિ ઊભી થાય છે અલગ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે ચોક્કસપણે કેટલીક ગેંગ આમાં સક્રિય થઈ છે અને એ લોકો પ્લાનિંગથી કોઈ જગ્યાએ દુકાન ભાડે મેળવે છે, ત્યાં દુકાનમાં માલ ખરીદે છે અને પૈસા આપ્યા વગેરે ભાગી જાય છે અને હવે એમની તાકાત એટલી વધી છે, એમને હિંમત એટલી વધી ગઈ છે કે એ લોકો કેટલાક અધિકારીઓના મેળાપીપણાની અંદર પણ ફરીથી બીજા માર્કેટમાં દુકાન ભાડે રાખે છે અને ત્યાં તરત 10-15 દિવસમાં પણ એ બિઝનેસ પોતાનો ચાલુ કરી દે છે। આવા બનાવ ન બને, ટેક્સટાઇલના વેપારીઓના કરોડો રૂપિયા આ રીતે ડૂબી ન જાય, એના માટે મેં રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કહ્યું છે કે આમાં કડક પગલાં તાત્કાલિક લેવા જોઈએ અને એમણે વિશ્વાસ અપાવ્યો છે કે ખૂબ ઝડપમાં આમાં કડક પગલાં લઈશું અને ટેક્સટાઇલના વેપારીઓની જે આ કમ્પ્લેન છે એને દૂર કરીશું। સંબોધનમાં એમ જણાવ્યું છે કે વેપારીઓએ હમણાં સુધી જે વિશ્વાસ રાખ્યો છે તે આગળ પણ બનાવી રાખ્યો, એટલે કઈ રીતના હવે વેપારીઓને આપના તરફથી આ જીએસટી મુદ્દે આપેલો છે? દેશમાં ઊભી થયેલી જીએસટીની ટકાવારીની વિસંગતતાને સમરસ કરવા માટે જે 5% નો દર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
ને માન્ય પ્રધાનમંત્રીશ્રી અને નિર્મલાજી સીતારામને જે રીતે સહકાર આપ્યો અને વેપારીઓની માંગણીને અમે અમારા માધ્યમથી જે વાતચીત કરવામાં આવી અને એને કારણે આ પરિણામ મળ્યું અને એ વખતે ખૂબ સરળતાથી વાતચીત દ્વારા અને વિશ્વાસ રાખીને લોકોએ અમને સાથ આપ્યો, યોગ્ય સ્તરે રજૂઆત કરી અને એ રજૂઆતનો પડઘો પડ્યો. એ રીતે ભવિષ્યમાં ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સુરત દ્વારા ઊભી થયેલી સમસ્યાનું નિરાકરણ આવ્યું, હમણાં પણ આવ્યું અને ભવિષ્યમાં પણ આ જ રીતે વેપારી સંગઠનોને અમે વિશ્વાસ અપાવ્યો છે કે આપણે સૌ સાથે મળીને દેશનો વિકાસ કરીશું. જે રીતે અત્યારે ઉઠમણાની ને જે વેપારીઓની વિસંગતતાની વાતો થઈ સંગઠનોની, એની અંદર સરકાર પણ એક વિચારી રહી છે કે આખા અનઓર્ગેનાઇઝ સેક્ટરના જુદા જુદા સંગઠનો આખા દેશમાં દરેક જગ્યા ઉપર આવેલા છે, એનું વ્યવસ્થિત પોર્ટલ બને અને એ પોર્ટલ પર એ લોકો પોતાનું રજિસ્ટ્રેશન નોંધાવે, જેથી સરકારની જે કંઈ યોજનાઓ હોય છે, સરકારના બેનિફિટ હોય છે, એના માટેની લાભ હોય છે, તે સીધી એ લોકોને મળી શકે એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. ખૂબ બધા સ્ટેક હોલ્ડર સાથે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અત્યાર સુધીમાં વાતચીત કરી છે અને આ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર જે બધા વિસંગઠિત વિભાગો છે એ સૌ એકબીજા ઉપર વિશ્વાસ રાખે. આ સરકાર એવી છે કે જે પોતે સારી રીતે દરેકને સપોર્ટ કરે છે, પણ બધામાં જ સરકારનું ઇન્ટરવ્યુંગ હોય એવું જરૂરી નથી. એટલે ફાર્મ એટલે કે કપાસથી શરૂ થઈને ફેબ્રિક અને ત્યારથી રેડીમેડ ગાર્મેન્ટ સુધીની અને એનું વેપાર થાય ત્યાં સુધીની દરેક વેલ્યુ ચેનના લોકોએ એકબીજા ઉપર વિશ્વાસ રાખીને સરળતાથી આ વેપાર ઉદ્યોગ વધે એના પ્રયત્ન કરવા જોઈએ. જીએસટી કાઉન્સિલની કમિટીમાં કાપડ ઉદ્યોગને પ્રતિનિધિત્વ આપવા અંગેની માંગ કરવામાં આવી છે. કોઈ પણ ગમે તેવી માંગ કરે એને સરકાર સ્વીકારે એવું જરૂરી નથી, કારણ કે જીએસટી કાઉન્સિલનો ચોક્કસ ફોર્મ છે એમાં દરેક રાજ્યના પોતે નાણામંત્રી અને ત્યાંના સચિવો હોય છે અને અત્યાર સુધીમાં અનેક જીએસટી કાઉન્સિલની મિટિંગો થઈ છે, અનેક જીએસટી કાઉન્સિલના નિર્ણયો આવ્યા છે અને ફક્ત કાપડ ઉદ્યોગ નહીં, એના સિવાય પણ ઘણા ઉદ્યોગો આની સાથે જોડાયેલા છે અને એ બધા જ ઉદ્યોગોના વેપારી સંગઠનો જો આ રીતે પ્રતિનિધિત્વ મેળવતા અને માંગણી કરતા હોય તો મને નથી લાગતું કે સરકાર એમાં કોઈ તૈયારી બતાવે. પણ જ્યારે આ જીએસટી કાઉન્સિલના સભ્યો પૈકીની કર્ણાટકના સચિવ જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એની હાજરીમાં એની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી છે અને તે દરેક રાજ્યના નાણામંત્રીઓને સાથે મળીને પોતાના રાજ્યમાં કઈ પરિસ્થિતિ છે, કારણ કે આ જીએસટીનો પ્રશ્ન જ્યારે આવ્યો ત્યારે 18% ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર. કોરોના સંક્રમણ વચ્ચે પણ વેપારીઓએ આખરે સ્થાનિક નેતાઓનું સન્માન સમારોહનું આયોજન કરી નાખ્યું હતું. પાટીલે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં એક ચોક્કસ ગેંગ સક્રિય છે, સ્થાનિક અધિકારીઓ સાથે મીણા પીપણા કરી ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેની સામે કડક પગલાં લેવાશે. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત.